નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઈને એનએસયુઆઈએ વિરોધ કર્યો. સયાજીગંજથી કાલાગોળા જવાના રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટી ગેટ સામે રોડ પર બેસી બેનર સાથે વિરોધ નોંધાવ્યો અને નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતીની તપાસ સીબીઆઈને સોંપવા માંગ કરી છે. જો કે પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી છે. નીટ અને નેટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે ને એના કારણે દેશભરમાંથી વાલીઓ પરેશાન છે, વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એ પરેશાન છે અને એના કારણે આજે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને એમએસ યુનિવર્સિટી સામે રોડ બ્લોક કરી અને આંદોલન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ સોંપવામાં આવે એવી માગણી એનએસયુઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને એમએસ યુનિવર્સિટીના ગેટની સામે ચક્કાજામ કરી અને રોડ ઉપર બેસી ગયા છે. અત્યારે પોલીસ પણ પહોંચી છે અને એમને ઉઠાડવાનો પ્રયત્ન ઝપાઝપી કરીને પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે કે રોડ ઉપર કોઈપણ પ્રકારની મંજૂરી વગર બેઠેલા આ જે કાર્યકર્તાઓ છે એમને ઉઠાડવામાં આવે, એમને અહીંથી રિટેન કરવામાં આવી રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર બેસી અને ચક્કાજામ કરી રહ્યા છે. એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે અત્યારે રોડ ઉપર ઉતર્યા છે, રોડ ઉપર ઉતરી આવ્યા છે. સવાલ એ છે કે જે રીતે દેશની અંદર નીટ અને જે નેટની પરીક્ષાઓ છે એ રદ થઈ અને એના કારણે પરીક્ષા રદ કરી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એના માટે થઈ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે રોડ ઉપર બેઠા છે, અત્યારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, રોડ ઉપર બેસી અને ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ અત્યારે અહીંયા પહોંચી છે. સયાજીગંજ પોલીસના જવાનો છે એ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને વિરોધ કરી જે પ્રકારે ગુજરાત મોડેલ ને ભારત દેશમાં લાગુ કરવાની વાત હતી, ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓને અને યુવાનોનું 25-25 પેપર ફોડીને એમનું ભવિષ્ય અંધકારમય કરવાનું જે ભાજપ સરકારે કામ કર્યું હતું એ જ કામ ગુજરાત મોડેલ ના ભાગરૂપે આજે ભારત દેશમાં 30 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કર્યું છે. એનએસયુઆઈ સીબીઆઈ ઇન્કવાયરીની માંગ કરે છે અને નીટની એક્ઝામ પાછી યોજવાની માંગ કરે છે. સીબીઆઈની તપાસની માંગ કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે એક પછી એક પોલીસ દ્વારા જે રસ્તો રોકી રહ્યા છે, ચક્કાજામ કર્યું છે, એ એનએસયુઆઈના કાર્યકર્તાઓની ધરપકડ કરી રહ્યા છે. પોલીસનો અહીંયા કાફલો બંદોબસ્ત ઓછો પડી રહ્યો છે અને એના કારણે આ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે રોડ ઉપર ચક્કાજામ કરી અને રોડ બ્લોક કરી દીધો છે. અત્યારે પોલીસ દ્વારા આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એમને હટાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્યારે હાલ અહીંયા આ કાર્યક્રમ જાહેર થયો. સયાજીગંજ પોલીસનો સ્ટાફ છે અત્યારે ઓછો પડી રહ્યો છે, કારણ કે આ વિદ્યાર્થીઓ છે મક્કમ છે, રોડ રોકી અને ચક્કાજામ કરી રહ્યા છે અને અત્યારે પોતાની જે વાત છે રજૂ કરવા માટે સરકાર સીબીઆઈની તપાસ સોંપે, કારણ કે જે રીતે જે નીટ અને નેટના પેપર ફૂટ્યા છે, લાખો વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, ત્યારે બસ રોકી અને રોડ ઉપર જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકબીજાની સાંકળ બનાવી અને અહીંયા પોતાનું આંદોલન કરવા માટે મક્કમ છે. અત્યારે હાલ પોલીસના જવાનો છે પ્રયત્ન કરી રહ્યા છે એમને ઉઠાડવા, પરંતુ આ જે કાર્યકર્તાઓ છે પોતાનું આંદોલન કરવા માટે મક્કમ છે. એક પછી એક કાર્યકર્તાઓને પોલીસ છૂટા પાડી રહી છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે અને એ અત્યારે આંદોલન કરી રહ્યા છે, રોડ ઉપર રસ્તો બ્લોક કરી અને અત્યારે આ જે કાર્યકર્તાઓ છે એ આંદોલન કરી રહ્યા છે. હું પ્રયત્ન કરું છું કેટલાકને પૂછવા માટેનો. આજે એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. અમારી માંગ એ છે કે જે વારંવાર પેપર ફૂટી રહ્યા છે તેના ખિલાફમાં આજે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યો છે. અમારી માંગ છે કે નીટની ફરીથી એક્ઝામ થવી જોઈએ, નેટની એક્ઝામ રદ કરવામાં આવી. ખૂબ શરમજનક છે, પહેલા ગુજરાત સરકાર આમાં મોખરે હતી, હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આમાં આગળ છે. જે રદ કરવામાં આવે અને ફરી માંગ પરીક્ષા લેવામાં આવે એવી માંગ અત્યારે કરી રહ્યા છે.
અત્યારે હાલ તો એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ છે મક્કમ છે પોતાનું આંદોલન કરવા માટે, કારણ કે બસ રોકી અને જે રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ જતો જે રોડ છે એ બ્લોક કરી દીધો છે અને પોતાનું આંદોલન કરી રહ્યા છે. અનેક વાહન ચાલકો છે ગરમીમાં અત્યારે પરેશાન થયા છે. સયાજીગંજ પોલીસનો ડી સ્ટાફ અત્યારે અહીં પહોંચ્યો છે અને આ કાર્યકર્તાઓ મક્કમ છે ત્યારે સંઘર્ષ થઈ રહ્યો છે. કાર્યકર્તાઓ સાથે પોલીસે પ્રયત્ન કરી રહી છે કે રોડ જલ્દીથી જલ્દી ખુલ્લો થાય. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.